સુરત સ્માર્ટ સિટીના નામે તંત્ર દ્વારા વારંવાર છબરડા થતા હોય છે તેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. હરિદ્વાર સોસાયટી કતાર ગામ કે જેમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી ગયું છે. સુરતને સ્માર્ટ સિટી ગણવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા વધુ એક છબરડો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં હરિદ્વાર નામની સોસાયટી આવેલી છે કે જેમાં અત્યારે પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી ગયું છે, પરંતુ આની કોઈ ભાળ લેતું નથી અને સ્થાનિકો દ્વારા રોજબરોજ તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે ઘેરી નિંદ્રામાં હોય તે જોવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને તંત્રને જાણ થાય કે લોકો કેટલી હાલાકી ભોગવે છે તે બાબતે યોગ્ય પગલાં ભરાય તેવું રહીશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જીટીવી ગુજરાત ન્યૂઝના માધ્યમ દ્વારા સ્થાનિકોએ પોતાની વેદના રજૂ કરી હતી અને સ્થાનિકોમાં થતો રોષ આવરવામાં આવ્યો હતો. સુરતના કતારગામ ખાતે આવેલ હરિદ્વાર સોસાયટીમાં જે રીતે લોકો એક રોગશાળાનો સામનો કરી રહ્યા છે અને તે પણ તંત્રના વાકે, એટલે જોઈ શકાય છે કે આ દ્રશ્યોમાં જે પ્રમાણે કે આ જે ડ્રેનેજ લાઇનમાં અવારનવાર જે તે લોકોનું અહીં સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા છે તે લાંબા સમયથી છે અને જે ગટર અને પીવાના પાણી સાથે જે લાઇન ભળી જવાના કારણે જે રીતે રોગશાળો ફેલાવાની ભીતિ ફાટી નીકળી છે અને સ્થાનિકો દ્વારા રોષ જોવા મળી રહ્યો છે અને આપ જોઈ શકો છો તે મુજબ મોટી સંખ્યામાં જે લોકો અને મહિલાઓ છે તે અહીંયા અને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અનેકવાર તંત્રને કે પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ નિંભર તંત્ર દ્વારા આ જે કહી શકાય કે કોઈ પણ પ્રકારે પગલાં લેવાય નથી. ત્યારે સુરત સ્માર્ટ સિટીની વાત કરતાં જે કહી શકાય કે તંત્રને એસએમસી જે એક ઉપકરણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ લોકોનો જે રોષ જોઈ અને સત્વરે જે તત્કાલ આનું જે છે તે યોગ્ય કરવું તેવી જરૂરી છે, નહીં તો અન્યથા આગામી દિવસોમાં રોગશાળો જે છે તે ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવે જોવું રહ્યું ક્યારે તંત્ર જાગે છે અને આ જે પ્રશ્ન છે તે હલ કરે છે. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, ઝીટીવી સુરત. હું હરિદ્વાર સોસાયટીના પ્રમુખ શંભુભાઈ રબારી જણાવું છું કે અમારી સોસાયટીમાં એક મહિનાથી પાણી ગંદુ આવે છે. મહિનો તો રાખો આપણે, વારંવાર ફરિયાદો કરી પણ કાયમી નિકાલ આવતો નથી. એક વખત સારું કરીને ચાલ્યા જાય છે, પાછું પાણી ગંદુ આવે છે, તો કાયમી માટે આ સમસ્યાનો હલ થાય તેવું નિવેદન કરું છું તમને. તમે અહીંયા કોઈને ઉપરી રજૂઆત કરી છે તો કયા કારણોસર નથી આવતા અધિકારીઓ? અધિકારીઓ આવે છે પણ ગટર ડ્રેનેજ લાઇન વાળાનું વોક કાઢે છે કે આ અમારો પ્રોબ્લેમ નથી, આ ડ્રેનેજ લાઇન વાળાનું કામ છે. સોસાયટીમાં એવું માંગ છે કે અમુક લોકો બીમાર પણ પડ્યા આને કારણે, તો અત્યારે ગટરેટ બમ બીમાર છે, એટલે હવે એના માટે તમે કઈ પણ પગલો ભરણ સારું કરો. બીજું હું જ્યોતિબેન કરશનભાઈ સોલંકી, હરિદ્વાર સોસાયટી. આજે 6 મહિનાથી અમારે આના સમસ્યા છે. અમે હાથ ધોઈએ તો પણ પાણી ગંદુ આવે છે, હાથમાં બી વાસ જાતી નથી. આજે અમારા 6 મહિનાથી છોકરાઓ બધા જ ઘરના બીમાર છે, ઝાડા ઉલટી વામિટ બધું જ થાય છે. એક દારૂ 6 મહિનાથી આવું ને આવું પાણી ખરાબ આવે છે. બસ 6 મહિના જેટલા ટાઈમથી આ ઘડી ગટર લાઈન લીધી તેટલા ટાઈમથી અમારે આ જ પ્રોબ્લેમ છે કે એક દિવસ ખરાબ પાણી આવે, એક દિવસ ગંદુ આવે જ નહીં, ક્યારેક આવે નહીં, ક્યારેક આવે, એવું થાય જ કરે છે. 6 મહિનાથી એક ધારે હેરાન થઈએ છીએ અમે. આગળ અમે અમારા પ્રમુખને રજૂઆત કરી, પ્રમુખ હું પ્રમુખ ઉપર ફરિયાદ કરે, ઉપરથી કોઈ આવે નહીં. આજે 6 મહિનાથી એક ધારે ફરિયાદ કરીએ છીએ, બસ આમ નામ ચાલુ છે. મારું નામ પરસોત્તમભાઈ લાલજીભાઈ મિયાત્રા છે, હરિદ્વાર સોસાયટીમાં રહીએ છીએ અને અમારે આ 6 મહિનાથી પ્રોબ્લેમ પાણીનો છે કે પાણીની અંદર ગંદી વાસી ગટરની પાણી લાઈન ભળી ગઈ છે. પણ આ લોકો કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું. નવી ગટર લાઈન નાખી 6 મહિના થયા છે પણ હજી એનો એ જ પ્રોબ્લેમ છે અને ગટરનું કામકાજ એવું નબળું કરેલું છે તો બધું પાણી હજી લીકેજ થઈને ઓલી પાણીમાં ભળી જાય, સાદા સારા પાણીની અંદર ભળી જાય છે. તો અત્યારે બધા બીમાર છે માણસો અને આ હજી કાંઈ હરક્યું કર્યું નથી અને પાછળ પ્લાસ્ટર કાંઈ કર્યું જ નથી. આ રીતને કામ કરેલું, કુંડીની પાછળ પ્લાસ્ટર કોઈ વસ્તુ નથી કરેલું, આ લોકો કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું. અરવિંદ રાઠોડ સાથે રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ સુરત.